વિરમબા સ્વાગત છે. અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઈ છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ગોતા, વૈષ્ણોદેવી, જગતપુરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં શાહપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ છે. આ તરફ ઘાટલોડિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વીજળીના કડાકા અને ભડાકા ઘાટલોડિયામાં થઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વરસાદની શરૂઆત થઈ અને વીજળીના ચમકારા જાણે એ રીતે થઈ રહ્યા છે કે થોડી વાર માટે દિવસ હોય તેવો અહેસાસ થાય એટલી જબરદસ્ત વીજળી થઈ રહી છે. અને લગભગ છેલ્લા 1.5-2 કલાકથી આવી જ રીતે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. આ તરફ ઘાટલોડિયા, નારણપુરા સહિતના વિસ્તારમાં જબરદસ્ત વરસાદ છે. રોડના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ 3 અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પહેલા દ્રશ્યો ઘાટલોડિયાના છે, જ્યાં જોરદાર વીજળી થઈ રહી છે અને વરસાદ વરસી રહ્યો છે. શાહપુર વિસ્તારમાં પણ આજે રવિવાર હોવાના કારણે લોકો બહાર હતા અને અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ. કેટલાક લોકો આ વરસાદમાં ભીંજાયા, કેટલાક તરત જ ક્યાંક છાંયડો ગોતી અને ત્યાં શેડ શોધીને ત્યાં રોકાઈ ગયા. નવરંગપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગોતામાં પણ સૌથી પહેલાં વરસાદની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે પછી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ. ગોતા તેની આજુબાજુના વિસ્તાર થલતેજમાં વરસાદ વરસી રહ્યો છે. સાયન્સ સિટીની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગોતા બ્રિજ નજીક અને હાઈકોર્ટ નજીકનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની રાહ અમદાવાદના લોકો ઘણા સમયથી જોતા હતા. અખબારનગર, પાંજરાપોળ, નહેરુનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે. સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, તમે કયા વિસ્તારમાં છો? કેવો છે વરસાદ અમદાવાદમાં? ચિંતન, આજથી એવું કહી શકાય કે વિધિવત રીતે અમી છાંટણા થયા છે અને હવે પછી ચોમાસું જે છે તે બેસવાની શરૂઆત થઈ ચૂકી છે. આજની વાત કરું તો અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારમાં તમામ જગ્યાએ થોડી થોડી જગ્યાએ વરસાદ જે છે તેની શરૂઆત દેખાઈ રહી છે. અત્યારે હાલ હું જે વિસ્તારની વાત કરું છું તે નવરંગપુરા સ્ટેડિયમ વિસ્તાર છે કે જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ પણ ધીમી ગતિએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. લોકોમાં એક ઠંડકનું વાતાવરણ જે છે તે હવે ક્યાંક પ્રસર્યું છે. ગાજવીજ સાથે વરસાદની જે છે તે વિધિવત રીતે શરૂઆત થઈ હોય તેવું માની શકાય છે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી ઉકળાટ જે છે તે ખૂબ જ પ્રમાણમાં પડી રહ્યો હતો. લોકોથી અસહ્ય જે ઉકળાટ અને તાપ જે છે તે સહન નહોતો થતો. અત્યારે હાલ જે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. એટલે ક્યાંક ચોમાસાની વિધિવત રીતે અષાઢી બીજ પહેલાં જ શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. એટલે આ વખતે ચોમાસું ક્યાંક ખેડૂતો માટે લાભદાયક ગણી શકાય તે પ્રકારનું રહેશે. અત્યારે હાલ પણ નવરંગપુરા આસપાસ તમામ લોકો જે છે તે એક આહલાદક વાતાવરણના કારણે ઠંડક જે છે તેનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે ખૂબ જ પ્રમાણમાં આજે આ વખતે 47 થી લઈ 49 સુધીની ડિગ્રી સુધીનો તાપમાન જે છે તે તપ્યું હતું. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ વરસાદી છાંટણા, અમી છાંટણા જે છે તે શરૂ થયા હતા. થોડાક વિસ્તારોમાં વરસાદ પડી અને બંધ થઈ ગયા હતા. પરંતુ અમદાવાદના હજી એવા ઘણા વિસ્તારો જે છે, ખાસ કરી પશ્ચિમ વિસ્તારની વાત કરું તો થલતેજ, ગોતા, સોલા અને જગતપુર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી અને બંધ થઈ ચૂક્યો છે. જ્યારે નવરંગપુરાની વાત કરીએ તો નવરંગપુરા આસપાસ, નારણપુરા, સોલા અને અન્ય જે વિસ્તાર છે સીજી રોડ તરફનો, ત્યાં આગળ આ વરસાદી અમી છાંટણા જે છે તે હજી પણ ધીમી ગતિએ ચાલુમાં છે. મૌલિક, આજે રવિવારનો દિવસ છે. લોકો બહાર નીકળ્યા હતા પોતાના પરિવાર સાથે, જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા, ઘણા લોકો મૂવીમાં ગયા હતા. એ બધા લોકો અચાનક વરસાદ પડ્યો. અત્યારે ટ્રાફિક કેવો છે રસ્તા પર? પાણી ભરાયા છે ખરા? સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી જે છે તે વધુ પડતી હોય છે. પરંતુ આ પ્રથમ વરસાદ છે, ક્યાંક પ્રીમોન્સૂન પ્લાન છે તેની હજી તપાસ નથી થઈ શકી. પરંતુ ચોક્કસથી એ દ્રશ્યો તરફથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ એવો વરસાદ નથી પડ્યો કે જેથી તમામ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય. માત્ર રોડ જે છે તે ભીના થયા છે. જે વરસાદ પડી રહ્યો છે તે ધીમી ગતિએ પડી રહ્યો છે, જેના કારણે લોકોમાં ઠંડક પ્રસરી છે. ક્યાંક જમીનમાં પાણી જે છે તે થોડું ઘણું ઠંડક પ્રસરે તેટલું ઉતર્યું છે. વાહન ચાલકોની વાત કરું તો વાહન ચાલકો જે છે તે એટલા બધા નથી દેખાઈ રહ્યા. પરંતુ વાતાવરણના ઠંડક જે છે તેને માણવા માટે લોકો જે ઘરે પહોંચ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે નવરંગપુરા આસપાસના દ્રશ્યો ઉપરથી આંકી શકાય તેમ છે. બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે મૌલિક. તો આજે ઘણા બધા લોકો ખુશ થઈ ગયા છે અને કદાચ ઘરમાં એસી પણ આજે ચાલુ નહીં કરવા પડે એટલું ઠંડુ વાતાવરણ આજે અમદાવાદમાં થઈ ગયું છે. બીજી તરફ વીજળીના કડાકા અને ભડાકા જબરદસ્ત રીતે થઈ રહ્યા છે.
આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર.